टुडे बीबीए सेमेस्टर वन सब्जेक्ट इज ऑफिस ऑटोमेशन यूनिट टू इनपुट एंड आउटपुट डिवाइसेस। ओके, इन लास्ट लेक्चर वी हैव सीन इनपुट डिवाइसेस कीबोर्ड माउस एमआईसीआर टच स्क्रीन। ओके, ऑल दीज आर इनपुट डिवाइसेस। टुडे we have to see output devices. What are the output devices are there? Mainly there are two output devices, that is visual display unit and second is printer. Okay, so first we will see visual display unit, that is VDU. Video is also known as a monitor. It is like television screen and can display graphic and character board. Okay, video છે બરોબર, વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ કે કેવું હોય તો તમે આપણી જે ટેલિવિઝન ટીવી હોય છે ભાઈ બરોબર, એના જેવું હોય છે અને ઇમેજ અને કેરેક્ટર બે વસ્તુ ડિસ્પ્લે કરી શકે છે। Monitor display information in visual form using the text and graphic. The portion of the monitor that displays the information is called screen. કે ભાઈ મોનિટર છે એ ઇમેજ અને ગ્રાફિક્સ અને કેરેક્ટર બે વસ્તુ ડિસ્પ્લે કરશે અને જે પોર્શન છે એ ડિસ્પ્લે કરે છે એને આપણે શું કહેશું, સ્ક્રીન કહેશું। The output of monitor display is called soft copy, where whatever is typed through keyboard can see on the screen of the monitor. કે જે આઉટપુટ આપણે આપે છે બરોબર છે તો આને આપણે સોફ્ટ કોપી કહેશું બરોબર છે। આપણે કોઈ પણ વસ્તુ ટાઈપ કરશું તો પણ આપણે સામે આઉટપુટ તરીકે સ્ક્રીનમાં દેખાશે। હવે જે આઉટપુટ છે એ કેવી ઉપર ડિપેન્ડ હોય છે, જે સ્ક્રીન ડિસ્પ્લે સ્ક્રીન ઓફ ધ મોનિટર ઇઝ ડિવાઇડેડ ઇન ટાઇની ડોટ્સ, કે જે સ્ક્રીન છે એ સેના વડે ડિવાઇડ થયેલી હશે। તો કે ભાઈ આપણે સિમ્પલ વસ્તુ જોઈએ કે આ તો કોઈ વસ્તુની સ્ક્રીન છે, મોનિટરની સ્ક્રીન છે, હવે એ પણ નાના નાના ડોટ થી ડિવાઇડ થયેલી હશે કે જે પિક્સેલ કહેવામાં આવે છે। મોર ધ પિક્સેલ ધ રિઝલ્ટ વુડ બી ગુડ ફોર બેટર, કે જેટલા પિક્સેલ છે એ વધારે હશે બરોબર છે એટલું આઉટપુટ છે એ બેટર રહેશે। હવે જે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ છે એમાં બે પ્રકાર છે, સીઆરટી અને બીજું છે એલસીડી। તો સીઆરટી કેને કહે, સીઆરટી છે તો સીઆરટી કેને કહે છે, સીઆરટી સ્ટેન્ડ ફોર કેથોડ ક્રિએટ થશે।
બરોબર છે અને નેક્સ્ટ છે કેલ્શિયમ અત્યારે જે લેટેસ્ટ અવેલેબલ છે કેલ્શિયમ ધેટ ઇઝ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે એલસીડી સ્ટેન્ડ ફોર લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે બરોબર છે તો ઈ કેના જેવું હોય તો ઈ ફ્લેટ પેનલ છે આપણે જે આ નું વર્ક છે તો એ નું ટેલિવિઝન હોય છે કે જેને એલસીડી આપણે કહીએ છીએ ધેટ ઇઝ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અ ફ્લેટ પેનલ સ્ક્રીન ધેટ ઇઝ ધ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે ટેકનોલોજી કે ફ્લેટ પેનલ હશે જેમાં એલસીડી નો યુઝ થતો હશે ધીસ ટેકનોલોજી હેઝ રિપ્લેસ્ડ ટ્રેડિશનલ સીઆરટી મોનિટર કે એલસીડી છે એવા પછી આ જે સીઆરટી ટેકનોલોજી હતી એ રિપ્લેસ થઈ ગઈ ધ ટેકનોલોજી યુઝ ફોર ડિસ્પ્લે લેપટોપ નોટબુક એન્ડ અધર સ્મોલર કમ્પ્યુટર કે આ ટેકનોલોજી નો ઉપયોગ ક્યાં થાય તો કે ભાઈ કમ્પ્યુટર છે લેપટોપ છે બરોબર છે તો એ બધી જગ્યાએ યુઝ થશે ઇટ આર ઓબ્વિયસલી ટુ મચ થિનર ધેન કેથોડ રે ટ્યુબ ટેકનોલોજી એલસીડી સ્ક્રીન ઇઝ મોર એનર્જી એફિશિયન્ટ એન્ડ કેન ડિસ્પોઝ ઓફ મોર સેફલી ધેન સીઆરટી કે એલસીડી છે બરોબર છે ઇ મચ થિનર મીન્સ કે પાતળું હશે ધેન કેથોડ રે કેથોડ રે ટ્યુબ છે એ એક મોટી બધી ટ્યુબ હશે બરોબર છે જેની અંદર કન્ફિલ કરેલી હશે એની મદદથી આખું ડિસ્પ્લે જનરેટ થતો હશે તો એ એલસીડી છે સિંગલ પાટલું હશે ધેન નેક્સ્ટ આવશે પ્રિન્ટર પ્રિન્ટર છે એ બે પ્રકારના હોય છે એક ઇન્કેટ પ્રિન્ટર અને બીજું છે નોન ઇન્કેટ પ્રિન્ટર હવે ઇન્કેટ પ્રિન્ટર કેને કહેવાય અને નોન ઇન્કેટ પ્રિન્ટર કેને કહેવાય એ આપણે જોવાનું છે તો ભાઈ ઇન્કેટ પ્રિન્ટર કેને કહેવાય તો ઇન્કેટ પ્રિન્ટર આ તો પ્રિન્ટર જે પ્રિન્ટ બાય ઇન્કેટ ઓર કોન્ટેક્ટ કે ઇન્કેટ પ્રિન્ટર છે એ કઈ રીતે પ્રિન્ટ કરશે બાય ઇન્કેટ અથવા ટચમાં આવ્યું અથવા કોન્ટેક્ટ કરીને પ્રિન્ટ કરશે તે હવે પ્રિન્ટ જે પ્રોસેસ એન ઇન્ક રિબન ટુ ટાર્ગેટ મીડિયમ ફોર પ્રિન્ટિંગ કે જે ઇન્ક રિબન છે એ જે પર્ટિક્યુલર મીડિયમ છે એની સાથે કોન્ટેક્ટમાં આવશે પછી પ્રિન્ટ કરશે કઈ રીતે હેન્સ ધે આર નેમ્ડ ઇમ્પેક્ટિંગ પ્રિન્ટર ઇમ્પેક્ટ પ્રિન્ટર યુઝિસ પ્રિન્ટર હેડ કન્ટેનિંગ અ નંબર ઓફ મેટલ પિન વિચ ટાઈપ એન્ડ ઇન્ક રિબન પ્લેસ બિટવીન ધ પ્રિન્ટર હેડ એન્ડ ધ પેપર કે ઇમ્પેક્ટ પ્રિન્ટર છે તો એની અંદર શું હશે હેડ હશે હેડ ની અંદર નંબર ઓફ પિન કન્ટેનિંગ મીન્સ કે નંબર ઓફ પિન્સ હશે મેટલ ની પિન બરોબર હવે જ્યારે પ્રિન્ટર છે ઈ શું કરશે કે ઇન્ક રિબન અને પેપરની વચ્ચે ઈ મેટલિક પિન હશે બરોબર છે હવે જ્યારે પર્ટિક્યુલર કેરેક્ટર આવશે બરોબર છે ત્યારે હેમર છે એ પર્ટિક્યુલર પિન ઉપર હેમર કરશે એટલે પર્ટિક્યુલર કેરેક્ટર છે પ્રિન્ટ થશે હવે ઇમ્પેક્ટ પ્રિન્ટર છે એના બે પ્રકાર છે ડેઝી વ્હીલ પ્રિન્ટર અને ઓટોમેટિક પ્રિન્ટર કે ઇમ્પેક્ટ પ્રિન્ટર છે એના બે પ્રકાર છે ડેઝી વ્હીલ પ્રિન્ટર અને ઓટોમેટિક પ્રિન્ટર હવે ડેઝી વ્હીલ છે એનું નામ જ ડેઝી વ્હીલ ઉપરથી પડેલું છે વ્હીલ હોય છે મીન્સ કે રાઉન્ડ વ્હીલ હોય છે રાઉન્ડ રાઉન્ડ એમાં ફરે છે જ્યારે પર્ટિક્યુલર કેરેક્ટર આવે છે ત્યારે હેમર છે એ સ્ટ્રાઇક કરે છે જેથી કરીને પર્ટિક્યુલર કેરેક્ટર છે પ્રિન્ટ થાય છે ડેઝી વ્હીલ ઇઝ એન ઇમ્પેક્ટ પ્રિન્ટર ઇટ ઇઝ અ કેરેક્ટર પ્રિન્ટર ડિવાઇસ ડિરાઇવ ઇટ્સ નેમ ફ્રોમ ધ શેપ ઓફ ધ પ્રિન્ટ વ્હીલ કે ડેઝી વ્હીલ પ્રિન્ટર છે ઇમ્પેક્ટ પ્રિન્ટર છે એનું નામ ક્યાંથી ડિરાઇવ થયું તો કે એનું જે વ્હીલ છે પ્રિન્ટ વ્હીલ છે એની ઉપરથી એનું નામ છે ડિરાઇવ થયું છે ધ ડેઝી વ્હીલ સેફ ડેઝી સેફ વ્હીલ મેડ મેટલ ઓફ પ્લાસ્ટિક એન્ડ હોલ્ડ ધ કેરેક્ટર ઓન ધ પેટલ
કે ડેસિલિન છે એ કા મેટલ નું હશે અથવા પ્લાસ્ટિક નું હશે અને એના કેરેક્ટર છે એ પેટલ ઉપર હોલ્ડ કરેલા છે ધ વ્હીલ રોટેટ એટ અ સ્પીડ એન્ડ વેન ડિફાઇન્ડ કેરેક્ટર પોઝિશન ફોર ધ રિબન અ ટાઇની હેમર સ્ટ્રાઇક ઇટ અગેન્સ્ટ ધ રિબન શું કરશે વ્હીલ છે એ રોટેટિંગ કરતું હશે જ્યારે ડિફાઇન્ડ કેરેક્ટર આવશે ત્યારે શું થશે પોઝિશનમાં આવશે રિબન ઉપર ત્યારે પર્ટિક્યુલર જે ટાઇની હેમર છે એ સ્ટ્રાઇક કરશે થસ ટ્રાન્સફરિંગ ધ કેરેક્ટર સિમ્બોલ ઓર ઓન ધ પેપર અને પર્ટિક્યુલર સિમ્બોલ છે એ ટ્રાન્સફર થશે ડેઝિલિક પ્રિન્ટર ઇઝ કોલ્ડ કેરેક્ટર પ્રિન્ટર ઇટ કેન પ્રિન્ટ ઓન્લી વન કેરેક્ટર એટ અ ટાઈમ એ શું છે કેરેક્ટર પ્રિન્ટર છે અને ઇટ કેન પ્રિન્ટ ઓન્લી વન કેરેક્ટર એટ અ ટાઈમ એક જ કેરેક્ટર પ્રિન્ટ કરી શકશે ઇટ્સ સ્પીડ ઇઝ વેરી સ્લો ટિપિકલી ફ્રોમ 25 ટુ 30 કેરેક્ટર ઇઝી પ્રિન્ટર ઓકે નાઉ ડોટ મેટ્રિક પ્રિન્ટર બેઝિલી પ્રિન્ટર પ્રિન્ટ 25 ટુ 55 કેરેક્ટર એટ પર્ટિક્યુલર ટાઈમ ઓર પર સેકન્ડ ધેન ડોટ મેટ્રિક પ્રિન્ટર ડોટ મેટ્રિક પ્રિન્ટર ઇઝ એન ઇમ્પેક્ટ પ્રિન્ટર ધેટ ઇઝ હેમર એન્ડ રિબન ટુ ફોર્મ ઇમેજ આઉટ ઓફ ધ ડોટ કે ડોટ મેટ્રિક પ્રિન્ટર છે એને શું છે હેમર છે અને રિબન છે કે જેની મદદથી ઈ ડોટ્સ થ્રુ આઉટ ઓફ ડોટ્સ પર્ટિક્યુલર કેરેક્ટર ઓર ઇમેજ થી ક્રિએટ કરી શકશે ધ મોર ડોટ્સ હેમર આર યુઝ ધ હાયર ધ રિઝોલ્યુશન ઓફ ધ પ્રિન્ટર ઇમેજ કે ભાઈ મોર ડોટ્સ ની હેમર હશે બરોબર છે એમ તમારું રિઝોલ્યુશન છે વધારે હશે હવે હેમર છે બરોબર છે પ્રિન્ટર હેડ કન્ટેન નંબર ઓફ 9 18 ઓર 24 પિન્સ એરેન્જ વર્ટિકલી કે ભાઈ પર્ટિક્યુલર જે હેડ છે એમાં 9 18 24 પિન્સ છે વર્ટિકલી એરેન્જ જેમ પિન્સ વધારે એમ રિઝોલ્યુશન વધારે અને સારું હશે 24 પિન ડોટ મેટ્રિક પ્રિન્ટર પ્રોડ્યુસ મોર ડોટ્સ ઓન ધેન અ 19 ડોટ મેટ્રિક વિચ રિઝલ્ટ્સ ઇન મચ બેટર ક્વોલિટી કે ભાઈ 24 પિન નું પ્રિન્ટર હશે તો એ વધારે પિન હોલ્ડ કરેલું હશે જ્યારે 19 પ્રિન્ટર છે એના કરતા મચ મોર ક્વોલિટી ની પ્રિન્ટ આપશે એઝ ધ પ્રિન્ટ હેડ મૂવ્સ ઇન બેક એન્ડ ફોર્થ મોશન અક્રોસ ધ પેપર ડોટ મેટ્રિક પ્રિન્ટર વિચ રિઝલ્ટ્સ સોરી અક્રોસ ધ પેપર સમ ઓફ ધ પિન્સ આર પ્રેસ્ડ અગેન્સ્ટ ધ ઇંક રિબન ટુ ફોર્મ ધ પેટર્ન ઓફ ડોટ્સ ઓન ધ paper it can print multiple carbon copies for printing receipt or bill the dot matrix printer છે એ એક ચેક કરતા વધારે multiple copies છે print કરી શકે તો તો કોઈ પણ bill હોય કે એ dot matrix printer is called character printer it can print only one character at a time the dot matrix printer છે character printer છે બરોબર છે એ એક જ ટાઈમ one print one character જ print કરી શકે And dot matrix printers are inexpensive and typically print at a speed of 100 to 1600 characters per second. And dot matrix printers are inexpensive. બરોબર છે તો એ 100 થી લઈને 600 characters per second થી print કરી શકે છે. It is slow, noisy and gives low quality output. The dot matrix printers are any એક લિમિટેશન કરી શકાય ઇટ ઇઝ સ્લો નોઇઝ કે ડોટ મેટ્રિક જ્યારે પ્રિન્ટ કરતું હશે ત્યારે અવાજ કરશે નોઇઝ કરશે બરોબર છે તો એની લિમિટેશન કહી શકાય હવે સેકન્ડ આવશે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર હવે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર છે એને નોન ઇમ્પેક્ટ શું કામ કહેવામાં આવે તો કે ભાઈ પ્રિન્ટિંગ જો મિકેનિઝમ છે એ અને પેપર એની બે ની વચ્ચે કોઈ કોન્ટેક્ટ થતો નથી કે બે વચ્ચે કોઈ કોન્ટેક્ટ થતો નથી એટલા માટે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર કહેવામાં આવે છે એમાં બે છે ડ્રમ પ્રિન્ટર
characterized in cyclical drum. The drum filter is in the एक ड्रम असे साइक्लिकल बराबर છે એની અંદર કેરેક્ટર રેઝ કરવામાં આવશે ઇટ કન્સિસ્ટ ઓફ સોલિડ સાયક્લિકલ ડ્રમ ધેટ ઇઝ રેઝ કેરેક્ટર ઇન બેડ ઓન ઇટ્સ સરફેસ વેલ્યુ ઓફ ઓલ કેરેક્ટર આર સ્ટોર્ડ ઇન પ્રિન્ટર બફર કે ભાઈ ડ્રમ છે એની અંદર કેરેક્ટર રેઝ કરવામાં આવશે જે પ્રિન્ટિંગ વેલ્યુ છે બરાબર છે એ પ્રિન્ટરના બફરમાં સ્ટોર કરવામાં આવશે વેન કેરેક્ટર હેઝ ટુ બી પ્રિન્ટ ધ પ્રિન્ટર સેન્ડ ધ ઇન્ફોર્મેશન ટુ ધ પ્રિન્ટર બફર કે જ્યારે प्रिंट करवाने था सर तेरा प्रिंटर छे ई यानी वैल्यू छे ई प्रिंटर बफर ने सेंड कर प्रिंटर ड्रम रोटेट विद रैपिड स्पीड एंड व्हेन कोड इज मेक्स डन द कैरेक्टर इज प्रिंटेड बाय स्ट्राइकिंग द हैमर के जारे ड्रम छे ई रोटेट था सर बराबर छे त्यारे के जारे कोड मेक्स था सर त्यारे पर्टिकुलर हैमर छे ई स्ट्राइक कर सर त्यारे पर्टिकुलर कैरेक्टर प्रिंट था सर There is a carbon ribbon in between drum hammer and paper. The particular paper अने hammer की वजह से carbon की ribbon है सर। तो जब striker से जब carbon ribbon में थी particular character चाहिए print था सर। When the hammer strike, the impression is produced in the paper. तो जब hammer से strike कर से जब શું થશે તો કે એની ઇમ્પ્રેશન છે જે કેરેક્ટર ઉપર હેમર સ્ટ્રાઇક કર્યું એ કેરેક્ટર છે એની ઇમ્પ્રેશન છે મિસ કે એ પ્રિન્ટ થઈ જશે તો કરો તો ટિપિકલ સ્પીડ ઓફ ધ ડ્રમ પ્રિન્ટર આર રેન્જ ઓફ 300 ટુ 2000 લાઇન્સ પર મિનિટ કે ડ્રમ પ્રિન્ટર છે તો એની સ્પીડ કેટલી છે તો કે 300 થી લઈને 2000 લાઇન્સ પર મિનિટ પ્રિન્ટ કરી શકવાની એની કેપેસિટી હોય છે लेजर मीन्स प्रोड्यूस एन इमेज ऑफ डिजायर्ड कैरेक्टर ऑन अ ड्रम कॉल्ड रोलर के लेजर प्रिंटर में શું થાય કે લેઝર પ્રિન્ટ છે એ ઇમેજ પ્રોડ્યુસ કરશે પર્ટીક્યુલર કેરેક્ટર અથવા રોલ પર ધ રોલર ઇઝ પાસ ટુ ધ પાવર ઇન કોલ્ડ ટોનર કે લેઝર છે એ ક્યાંથી પાસ થશે કે જે રોલર છે અથવા ટોનર છે એમાંથી પાસ થશે તો ટોનર સ્ટ્રાઇક ટુ ધ પાર્ટ્સ ઓફ ધ ડ્રમ ધેટ વર હિટ બાય ધ लेजर तो प्रोनर शुरू कर से कि स्ट्राइक कर से क्या नहीं तो क्या ड्रम का पार्ट में कि जेली ऊपर हीट प्रोड्यूस था इसे तो प्रोनर इन लेजर पे तो कैरेक्टर का ट्रांसफॉर्म तो द पेपर थ्रू द कॉम्बिनेशन ऑफ हीट एंड प्रेशर तो लेजर प्रिंटर से तो यानी अंदर के भाई पर्टिकुलर प्रिंटिंग का था इसे तो क्या हीट और प्रेशर जो पास था इसे यानी मदद से प्रिंटिंग था इसे लेजर प्रिंटर और मोर एक्सपेंसिव स्पेशली कलर कलर होते हैं लेजर प्रिंटर छे इन मोर एक्सपेंसिव छे ये खर्चा छे एज कंपेयर टू डॉट मैट्रिक प्रिंटर और लेजर प्रिंटर और ड्रम प्रिंटर बराबर छे लेजर प्रिंटर कैन प्रिंट 8 पेज पर मिनट लेजर प्रिंटर छे तो ई पर मिनट 8 पेजेस से प्रिंट कर सके અત્યારે લેઝર પ્રિન્ટર આપણે જોઈએ જોવા જાય તો પર મિનિટ 90 પેજ પર પ્રિન્ટ કરી શકે તેવા લેઝર પ્રિન્ટર અવેલેબલ છે માર્કેટમાં રિસેન્ટલી ધેન નેક્સ્ટ આવશે ઇંકજેટ પ્રિન્ટર ઇંકજેટ ઇઝ અ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર ધ ફોર્મ્સ કેરેક્ટર એન્ડ ગ્રાફિક્સ બાય સ્પ્રેઇંગ ટાઇન ડ્રોપ્સ ઓફ લિક્વિડ ઇનટુ લિક્વિડ ઇંક ઓન ટુ પીસ ઓફ ધ પેપર ફ્રોમ તો ડિઝાઇન કેરેક્ટર ઓફ ઇમેજ કે ઇન્કજેટ પ્રિન્ટર છે શું કરશે કે ટાઇની ડ્રોપ્સ ઓફ ઇંક ઇન સ્પ્રેડ કરશે ટુ ફોર્મ પર્ટીક્યુલર ઇમેજ ઓન કેરેક્ટર જે કેપેબલ ઓફ પ્રોડ્યુસિંગ કેરેક્ટર ઓફ વેરિયસ શેપ એન્ડ સાઇઝ કે ઇટ ઇઝ કેપેબલ ઓફ ક્રિએટિંગ ઓર પ્રોડ્યુસિંગ વેરિયસ કેરેક્ટર ઓફ સાઇઝ ઓફ શેપ
is faster and has a better printing quality than your printed printer. Okay, inkjet printer is faster also and better quality than your printed printer. Inkjet printer are cheaper and most inkjet printer can print in color. Okay, inkjet printer is cheaper also, means the sasta also and color ma vadhare print karse. The printout has tendency to smear if leak, if it gets wet. Okay. So aa ta printer na types, output devices. Barobar chhe apne jo input devices jo output devices jo output devices ma mainly two devices, visual display unit ma CRT and LCD printers. Printers ma impact printer, impact printer ma daisy wheel ane dot matrix. Impact sa mate to ke je paper chhe ye ane mechanism chhe e bani vachhe contact thase, impact thase to j print thase. Barobar chhe, there is non impact printer ke tya to contact ni jarur nahi. Ahi aapne biji unit chhe e complete thai chhe. Aba, thank you.